પણ વ્યક્તિ સાથે અત્યંત એવા શુભ ઋણનું બંધ આ ભોગમાં જો બાંધી લીધા હોય અને ભવિષ્યમાં જેની સાથે શુભ ઋણનું બંધ બાંધેલા છે એવા જીવ બે ચાર કે પાંચ ભાવની અંદર આત્મજ્ઞાન પામી જાય, એમની સાથે શુભ ઋણનું બંધ વ્યવહારથી સંસારમાં આપણી સાથે છે, પરંતુ સામી વ્યક્તિ પરમાર્થે આત્મજ્ઞાની થઈ ગયા, તો જે કંઈ આત્મજ્ઞાનીએ પૂર્વ ભાવમાં સામી વ્યક્તિનું ઋણ લીધું છે એ પરમાર્થે પાછું આપવું પડે, એટલે કે આત્માની ઓળખાણ કરાવીને એ પોતાનું ઋણ પૂરું કરે. એટલે કોઈ એક જેમ કૃપાળુદેવ કહીએ કે આવા જ્ઞાની પુરુષ થઈ ગયા, તો પછી જાણતા અજાણતા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આજે જેટલા જેટલા જીવોને આત્મધર્મની ઓળખાણ કરાવી આત્મધર્મ પ્રાપ્ત કરાવે છે, તો પછી એમ કહીએ કે એમની સાથે ક્યારેક ને ક્યારેક ભલે સંસારની અંદર કોઈ પણ સંબંધ બી રહ્યા હોઈએ એ સંબંધનો બદલો આજે કૃપાળુદેવ મને અને તમને આપણે માગીએ તો લઈએ, તો આત્માની ઓળખાણ કરાવવામાં સંકેત શબ્દ વાપરીએ કે સેલ્ફ રિયલાઇઝેશન કરવામાં મદદરૂપ થાય છે. તો પછી નિયમ તો એમ થયો, આંખ બંધ કરીને જેની સાથે ફાવે એની સાથે શુભ સંબંધ બાંધા જ કરીએ, એ શોમાંથી એક કે બે જો પરમાર્થે પહોંચી ગયા તો આપણે તો મફતમાં કલ્યાણ મોક્ષ મળી જશે.